મારા વાલા દેશવાસીઓ નમસ્કાર અત્યારે તમે બે હજાર એકવીસને વિદાય આપી રહ્યા છો અને બે હજાર બાવીસના સ્વાગતની તૈયારીમાં જોડાઈ ગયા છો નવા વર્ષે દરેક વ્યક્તિ દરેક સંસ્થા આવનારા વર્ષ માટે કંઈક વધુ સરસ કરવા માટેના તેમજ બનવા માટેના સંકલ્પ લે છે પાછલા સાત વર્ષોથી આપણી મન કી બાત પણ વ્યક્તિના સમાજના દેશના સારા પાસાઓને ઉજાગર કરી અને સારા બનવા માટેની પ્રેરણા આપતી આવી છે આ સાત વર્ષોમાં મન કી બાત કરતા કરતા હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો તમને લોકોને પણ સારું લાગતું તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમકધમકથી દૂર સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર એવા કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યા છે તેઓ દેશની આવતીકાલ માટે પોતાના પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યા છે તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે આવા લોકોની વાત ખૂબ શાંતિ આપે છે ઊંડી પ્રેરણા આપે છે મારા માટે મન કી બાત હંમેશાથી એવા લોકોના પ્રયત્નોથી જ ભરપૂર છે ફળદ્રુપ સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે અને મન કી બાતમાં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઈ પાંખડી આપ સૌ વચ્ચે લઈને આવું મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાના પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે અને આજે જ્યારે દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે જન જનની શક્તિ છે તેમનો ઉલ્લેખ તેમના પ્રયત્નો તેમની મહેનત ભારતના અને માનવતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે સાથીઓ આ જનશક્તિની તાકાત છે સૌનો પ્રયત્ન છે કે ભારત સો વર્ષમાં આવેલ સૌથી મોટી મહામારી સામે લડી શક્યું આપણે દરેક મુસીબતના સમયે એકબીજા સાથે એક પરિવારની જેમ ઉભા રહ્યા આપણા વિસ્તાર અથવા શહેરમાં કોઈની મદદ કરવી હોય તો જેનાથી જે શક્ય બન્યું તેનાથી વધુ કરવાના પ્રયત્નો કર્યા આજે વિશ્વમાં વેક્સિનેશનના જે આંકડા છે તેની તુલના ભારત સાથે કરીએ તો જણાય છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે કેટલું મોટું લક્ષ્ય હાંસલ કર્યું છે વેક્સિનનો એકસો ચાલીસ કરોડ માટેનો ડોઝ પૂરો કરવો પ્રત્યેક ભારતીયની પોતાની ઉપલબ્ધિ છે આ પ્રત્યેક ભારતીયોનો વ્યવસ્થા પર વિશ્વાસ દર્શાવે છે વિજ્ઞાન પર વિશ્વાસ દર્શાવે છે વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને નિભાવી રહેલ આપણા ભારતીયોની ઈચ્છાશક્તિનું પ્રમાણ પણ છે પરંતુ સાથીઓ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોરોનાનો નવો એક વેરિયન્ટ ટકોરા મારી ચૂક્યો છે પાછળના બે વર્ષોનો આપણો અનુભવ છે કે આ વૈશ્વિક મહામારીને ખતમ કરવા માટે એક નાગરિક તરીકે આપણો પોતાનો પ્રયત્નો ખૂબ મહત્વપૂર્ણ છે આજે નવો એમિક્રોન વેરિયન્ટ આવ્યો છે તેનું સંશોધન આપણા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે દરરોજ તેમને નવો ડેટા મળી રહ્યો છે તેમની સલાહો પર કામ થઈ રહ્યું છે આવા સમયે પોતાની સતર્કતા પોતાની શિસ્ત કોરોનાના આ વેરીયન્ટની વિરૂદ્ધ દેશની ખૂબ મોટી શક્તિ બની રહેશે આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવશે આ જ દાયિત્વ બોધ સાથે આપણે વર્ષ બે હજાર બાવીસમાં પ્રવેશ કરવાનો છે મારા વાલા દેશવાસીઓ મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું નબઃ સ્પૃશમ દીપ્તમ એટલે કે ગર્વ સાથે આકાશને આમજે આ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે મા ભારતીની સેવામાં વ્યસ્ત અનેક જીવન આકાશની ઉંચાઇને ગૌરવ સાથે સ્પર્શે છે આપણને ઘણું બધું શીખવે છે આવું જ જીવન રહ્યું છે ગ્રુપ કેપ્ટન વરૂણસિંહનું વરૂણસિંહ તે હેલિકોપ્ટરને ઉડાવી રહ્યા હતા જે આ મહિને તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યું તે અકસ્માતમાં આપણે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સાથે કેટલાય વીરોને ગુમાવ્યા વરૂણસિંહ પણ મૃત્યુ સામે વીરતાપૂર્વક લડ્યા પરંતુ આખરે તે આપણને છોડીને જતા રહ્યા વરૂણ જ્યારે હોસ્પિટલમાં હતા તે સમયે મેં સોશિયલ મીડિયા પર એવું જોયું જે મારા દિલને સ્પર્શી ગયું આ વર્ષે ઓગસ્ટમાં જ તેમને શૌર્યચક્ર આપવામાં આવ્યું હતું આ સન્માન મળ્યા પછી તેમણે તેમના સ્કૂલના આચાર્યને એક પત્ર લખ્યો હતો તે પત્રને વાંચીને મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે સફળતાના શિખરે પહોંચીને પણ તે મૂળિયાને પોષણ આપવાનું નથી ભૂલ્યા બીજું કે જ્યારે તેમની પાસે ઉજવણી કરવાનો સમય હતો ત્યારે તેમણે આગામી પેઢીઓની ચિંતા કરી તેઓ ઇચ્છતા હતા કે જે સ્કૂલમાં તેઓ ભણ્યા ત્યાંના વિદ્યાર્થીઓનું જીવન પણ ઉજવણીરૂપ બની રહે પોતાના પત્રમાં વરૂણસિંહજીએ પોતાના પરાક્રમના વખાણ નથી કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી છે કેવી રીતે તેમણે પોતાની ઉણાપોને તેમની કાબિલિયતમાં ફેરવી તેની વાત કરી છે પત્રમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે સાધારણ હોવું બરાબર છે દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી હોતું અને દરેક જણ નેવું ટકા સ્કોર નથી કરી શકતું જો તમે કરો છો તો તે એક અદભુત સિદ્ધિ છે અને તેને બિરદાવવી જોઈએ જો કે તમે ન કરો તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો તમે શાળામાં સામાન્ય હોઈ શકો છો પરંતુ તેમ હોવ એ જીવનમાં આવનારી વસ્તુઓનું કંઈક માપદંડ નથી તમારા અંતરાત્માના અવાજને સાંભળો તે કલા સંગીત ગ્રાફિક ડિઝાઇન સાહિત્ય વગેરે હોઈ શકે છે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો સમર્પિત રહો તમારું શ્રેષ્ઠ કરો ક્યારેય નકારાત્મક વિચારોમાં ન જાઓ હું હજી વધારે પ્રયત્ન કરી શક્યો હોત સાથીઓ સરેરાશથી અસાધારણ બનવાનો તેમણે જે મંત્ર આપ્યો છે તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે આ જ પત્રમાં વરૂણસિંહે લખ્યું છે ક્યારેય આશા ન છોડવી ક્યારેય એવું ન વિચારો કે તમે જે બનવા માંગો છો તેમાં તમે સારા બની શકતા નથી તે સરળ નથી તે સમય અને આરામનો ભોગ લેશે હું સામાન્ય હતો અને આજે હું મારી કારકિર્દીમાં મુશ્કેલ સીમાચિહ્નો પર પહોંચી ગયો છું એવું ન વિચારો કે બારમા ધોરણના બોર્ડના માર્કસ નક્કી કરે છે કે તમે જીવનમાં શું હાંસલ કરવા સક્ષમ છો તમારામાં વિશ્વાસ રાખો અને તેના માટે કામ કરો વરૂણે લખ્યું હતું કે જો તેઓ એક પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકે તો તે પણ ઘણું હશે પરંતુ આજે હું કહેવા માંગુ છું કે તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે તેમનો પત્ર ભલે માત્ર વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોય પરંતુ તેમણે આપણા પૂરા સમાજને સંદેશો આપ્યો છે સાથીઓ દર વર્ષે હું આવા જ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરું છું આ વર્ષે પણ પરીક્ષા પહેલા હું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું આ કાર્યક્રમ માટે બે દિવસ પછી 28 ડિસેમ્બરથી માય ગોવ ડોટ ઇન પર રજીસ્ટ્રેશન પણ શરૂ થવા જઈ રહ્યું છે આ રજીસ્ટ્રેશન અઠ્યાવીસ ડિસેમ્બરથી વીસ જાન્યુઆરી સુધી ચાલશે તેના માટે ક્લાસ નવથી બાર સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતા માટે ઓનલાઈન કોમ્પિટિશનનું પણ આયોજન યોજાશે હું ઈચ્છીશ કે આપ સૌ તેમાં જરૂર ભાગ લો આપ સૌને મળવાની તક મળશે આપણે સૌ મળીને પરીક્ષા કરિયર સફળતા અને વિદ્યાર્થીઓના જીવન સાથે જોડાયેલા અનેક પાસાઓ પર મંથન કરીશું મારા વ્હાલા દેશવાસીઓ મન કી બાતમાં હવે હું તમને કંઈક સંભળાવવા જઈ રહ્યો છું જે સીમા પાર ક્યાં ખૂબ દૂરથી આવી છે આ તમને આનંદિત પણ કરશે અને આશ્ચર્યચકિત પણ કરશે

ઇલિયાના ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણે છે તેમણે જેટલી સુંદરતાથી અને ભાવથી વંદે માતરમ ગાયું છે તે અદભુત છે અને પ્રશંસનીય છે આવા જ પ્રયત્નો બે દેશોના લોકોને વધુ નજીક લાવે છે હું ગ્રીસના આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને તેમના શિક્ષકોને અભિનંદન પાઠવું છું આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન કરાયેલા તેમના પ્રયત્નોની પ્રશંસા કરું છું સાથીઓ હું લખનઉમાં રહેતા નિલેશજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવા માંગુ છું નિલેશજીએ લખનઉમાં બનેલ એક અનોખા ડ્રોન શોની ખૂબ પ્રશંસા કરી છે નિલેશજીએ લખનઉમાં બનેલા એક અનોખા ડ્રોન શોની ખૂબ પ્રશંસા કરી છે આ ડ્રોન શો લખનઉના રેસીડેન્સી વિસ્તારમાં આયોજીત કરાયો હતો અઢારસો ને સત્તાવનના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની સાક્ષી રેસીડેન્સીની દિવાલો પર આજે પણ નજર આવે છે રેસીડેન્સીમાં થયેલ ડ્રોન શોમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અલગ અલગ તબક્કાઓને જીવંત બનાવ્યા એ ચોરી ચોરા આંદોલન હોય કાખોરી ટ્રેનની ઘટના હોય અથવા પછી તે નેતાજી સુભાષનું અદમ્ય સાહસ અને પરાક્રમ હોય આ ડ્રોન શોએ સૌનું દિલ જીતી લીધું તમે પણ આવી જ રીતે પોતાના શહેરોના ગામડાઓના આઝાદીના આંદોલન સાથે જોડાયેલા અનોખા તબક્કાઓને લોકોની સામે લાવી શકો છો તેમાં ટેકનોલોજીની ખૂબ મદદ લઈ શકો છો આઝાદીનો અમૃત મહોત્સવ આપણને આઝાદીના યુદ્ધની યાદોને જીવવાનો અવસર આપે છે તેનો અનુભવ કરવાનો અવસર આપે છે તે દેશ માટે એક નવો સંકલ્પ લેવાનો કંઈક કરવાની ઈચ્છાશક્તિને બતાવવાનો પ્રેરક ઉત્સવ છે પ્રેરક અવસર છે આવો સ્વતંત્રતા સંગ્રામની મહાન વિભૂતિઓથી પ્રેરિત બનતા રહીએ દેશ માટે આપણા પ્રયત્નોને વધુ મજબૂત બનાવતા રહીએ મારા વાલા દેશવાસીઓ આપણું ભારત કેટલીયે અસાધારણ પ્રતિભાઓથી સંપન્ન છે જેમનું કૃતિત્વ બીજાઓને પણ કંઈક કરવા માટે પ્રેરિત કરે છે આવા જ એક વ્યક્તિ છે તેલંગાણાના ડોક્ટર કુરેલા વિઠ્ઠલાચાર્યજી તેમની ઉંમર ચોર્યાસી વર્ષ છે વિઠ્ઠલાચાર્યજી તેનું ઉદાહરણ છે કે જ્યારે વાત પોતાના સપનાઓ પૂરા કરવાની હોય ત્યારે ઉંમર મહત્વની નથી હોતી સાથીઓ વિઠ્ઠલાચાર્યજીની બાળપણથી એક ઇચ્છા હતી કે તે એક મોટું પુસ્તકાલય ખોલે દેશ ત્યારે ગુલામ હતો કેટલીક પરિસ્થિતિઓ એવી હતી કે બાળપણનું સપનું ત્યારે સપનું જ રહી ગયું સમય સાથે વિઠ્ઠલાચાર્યજી લેક્ચરર બન્યા તેલુગુ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં જ કેટલીય સરસ રચનાઓનું સર્જન પણ કર્યું છ સાત વર્ષ પહેલા એકવાર ફરી તેઓ પોતાનું સપનું પૂરું કરવા માટે લાગી ગયા તેમણે પોતાની પુસ્તકો દ્વારા પુસ્તકાલયની શરૂઆત કરી પોતાના જીવનભરની કમાણી તેમાં ખર્ચી નાખી ધીરે ધીરે લોકો તેની સાથે જોડાતા ગયા અને યોગદાન આપતા રહ્યા યદાદરી ભુવનાગીરી જિલ્લાના રમન્નાપેઠ મંડળના આ પુસ્તકાલયમાં લગભગ બે લાખ જેટલા પુસ્તકો છે વિઠ્ઠલાચાર્યજી કહે છે કે અભ્યાસને લઈને તેમને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તે કોઈ બીજાને ન કરવો પડે તેમને આજે એ જોઈને ખૂબ સારું લાગે છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે તેમના પ્રયત્નોથી પ્રેરિત થઈને કેટલાય બીજા ગામડાઓના લોકો પણ પુસ્તકાલય બનાવવા લાગી ગયા છે સાથીઓ પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ વ્યક્તિત્વને નિખારે છે જીવનને પણ ઘડે છે પુસ્તકો વાંચવાનો શોખ એક અદભુત સંતોષ આપે છે આજકાલ હું જોઉં છું કે લોકો ખૂબ ગર્વ સાથે જણાવે છે કે આ વર્ષે મેં આટલા પુસ્તકો વાંચ્યા હવે આગળ મારે કેટલાક પુસ્તકો વધુ વધુ વાંચવા છે છે આ એક સારો ટ્રેન્ડ જેને વિકસાવવો જોઈએ હું પણ મન કી બાતના શ્રોતાઓને કહીશ કે તમે આ વર્ષની પોતાની એ પાંચ પુસ્તકો વિશે જણાવો જે તમારા પ્રિય હોય આ મુજબ તમે બે હજાર બાવીસમાં બીજા પાઠકોને સારી પુસ્તકો પસંદ કરવા મદદ કરી શકો છો આવા સમયમાં જ્યારે આપણો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે ત્યારે બુક રીડિંગ વધુમાં વધુ પ્રખ્યાત બને અને તે માટે પણ આપણે મળીને પ્રયત્નો કરવા જોઈએ મારા વાલા દેશવાસીઓ તાજેતરમાં જ મારું ધ્યાન એક રસપ્રદ પ્રયત્ન તરફ ગયું છે એ પ્રયત્ન આપણા પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક મૂલ્યોને માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય બનાવવાના છે પુનામાં ભંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામનું એક કેન્દ્ર છે આ કેન્દ્રમાં બીજા દેશોના લોકોને મહાભારતના મહત્વથી પરિચિત કરાવવા માટે ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે તમે એ જાણીને દંગ રહી જશો કે આ કોર્સ ભલે તાજેતરમાં જ શરૂ કરાયો છે પરંતુ જે કન્ટેન્ટ ભણાવવામાં આવે છે તેને તૈયાર કરવાની શરૂઆત સો વર્ષથી પણ પહેલા થઈ હતી જ્યારે સંસ્થાએ એનાથી જોડાયેલા કોર્સ શરૂ કર્યો તો તેને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો હું આ શાનદાર પહેલની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કારણ કે લોકોને જાણ થાય કે આપણી પરંપરાના વિભિન્ન પાસાઓને કેવી રીતે મોડર્ન પદ્ધતિથી પ્રસ્તુત કરાઈ રહ્યા છે સાત સમુદ્ર પાર બેઠેલા લોકો સુધી તેનો લાભ કેવી રીતે પહોંચે તેના માટે પણ નિતનવા પ્રયત્નો અપનાવવામાં આવી રહ્યા છે સાથીઓ આજે દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ વિશે જાણવામાં રસ વધી રહ્યો છે ભિન્ન ભિન્ન દેશોના લોકો માત્ર આપણી સંસ્કૃતિ વિશે જાણવા માટે ઉત્સુક જ નથી પણ તેને વધારવામાં મદદ પણ કરી રહ્યા છે આવા જ એક વ્યક્તિ છે સર્બિયન સ્કોલર ડોક્ટર મોમીર નિકિચ તેમણે એક બાયલિંગ્વલ સંસ્કૃત સર્બિયન ડિક્શનરી તૈયાર કરી છે આ ડિક્શનરીમાં સામેલ કરેલા સંસ્કૃતના સિત્તેર હજારથી પણ વધુ શબ્દોનો સર્બિયન ભાષામાં અનુવાદ કરાયો છે તમને એ જાણીને વધુ સારું લાગશે કે ડોક્ટર નિકિચે સિત્તેર વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષા શીખી છે તેઓ જણાવે છે કે આની પ્રેરણા તેમને મહાત્મા ગાંધીના લેખોને વાંચીને મળી આ જ પ્રકારનું ઉદાહરણ મોંગોલિયાના ત્રાણું વર્ષના પ્રોફેસર જે ગેન્દેધરમનું પણ છે પાછલા ચાર દાયકાઓથી તેમણે ભારતના લગભગ ચાલીસ પ્રાચીન ગ્રંથો મહાકાવ્યો અને રચનાઓનો મોંગોલિયન ભાષામાં અનુવાદ કર્યો છે આપણા દેશમાં પણ આ પ્રકારના જુસ્સા સાથે ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે મને ગોવાના સાગર મુળેજીના પ્રયત્નો વિશે પણ જાણવા મળ્યું જે સેંકડો વર્ષ જૂની કાવી ચિત્રકળાને લુપ્ત થતા બચાવવા તરફ લાગેલા છે કાવી ચિત્રકળાએ ભારતના પ્રાચીન ઇતિહાસને પોતાનામાં સમાવ્યો છે જો કે કાવનો અર્થ થાય છે લાલ માઠી પ્રાચીન કાળમાં આ કળામાં લાલ માઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો ગોવામાં પોર્ચુગીઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન થનારા લોકોએ બીજા રાજ્યના લોકોને પણ આ અદભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો સમયની સાથે તે ચિત્રકળા લુપ્ત થઈ રહી હતી પરંતુ સાગર મુળેજીએ આ કળામાં નવા પ્રાણ પૂર્યા છે તેમના આ પ્રયત્નને ભરપૂર પ્રશંસા પણ મળી રહી છે સાથીઓ એક નાનો પ્રયત્ન એક નાનું પગલું આપણી સમૃદ્ધ કળાઓના સંરક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે જો આપણા દેશના લોકો નિશ્ચય કરી લે તો દેશભરમાં આપણી પ્રાચીન કળાને સજાવવા માવજત અને સંરક્ષણનો ઉત્સાહ એક જન આંદોલનનું રૂપ લઈ શકે છે મેં અહીં અમુક જ પ્રયત્નો વિશે વાત કરી છે દેશભરમાં આ પ્રકારના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે તમે તેની જાણકારી નમો એપ મારફતે મારા સુધી જરૂર પહોંચાડો મારા વાલા દેશવાસીઓ અરૂણાચલ પ્રદેશના લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન એક અનોખું અભિયાન ચલાવ્યું છે અને તેને નામ આપ્યું છે અરૂણાચલ પ્રદેશ એરગન સરેન્ડર અભિયાન આ અભિયાનમાં લોકો સ્વેચ્છાએ પોતાની એરગન સરેન્ડર કરી રહ્યા છે જાણો છો કેમ જેનાથી અરૂણાચલ પ્રદેશમાં પક્ષીઓનો અંધાધૂન શિકાર રોકી શકાય સાથીઓ અરૂણાચલ પ્રદેશ પક્ષીઓની પાંચસોથી વધુ પ્રજાતિઓનું ઘર છે એમાં કેટલીક એવી દેશી પ્રજાતિઓ પણ સામેલ છે જે દુનિયામાં ક્યાંય બીજે મળી નથી શકતી પરંતુ ધીરે ધીરે હવે જંગલોમાં પક્ષીઓની સંખ્યામાં ઘટ આવી રહી છે તેને સુધારવા માટે હવે એરગન સરન્ડર અભિયાન ચાલી રહ્યું છે પાછલા કેટલાક મહિનાઓમાં પહાડથી મેદાનના વિસ્તારો સુધી એક કમ્યુનિટીથી લઈને બીજી કમ્યુનિટી સુધી રાજ્યમાં દરેક દિશામાં લોકોએ આને ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે અરૂણાચલના લોકો પોતાની ઇચ્છાથી આજ સુધી સોળસોથી વધુ એરગન સરેન્ડર કરી ચૂક્યા છે હું અરૂણાચલના લોકોની આ માટે પ્રશંસા કરું છું તેમને અભિનંદન પાઠવું છું મારા વાલા દેશવાસીઓ આપ સૌ તરફથી બે હજાર બાવીસથી જોડાયેલા ઘણા બધા સંદેશ અને સૂચનો આવ્યા છે એક વિષય પર દર વખતની જેમ મોટાભાગના લોકોના આ સંદેશામાં છે તે છે સ્વચ્છતા અને સ્વચ્છ ભારતનો સ્વચ્છતાનો આ સંકલ્પ અનુશાસનથી સજાગતાથી અને સમર્પણથી જ પૂરો થશે આપણે એનસીસી કેડેટ્સ દ્વારા શરૂ કરાયેલ પુનિત સાગર અભિયાનમાં પણ તેની ઝલક જોઈ શકીએ છીએ આ અભિયાનમાં ત્રીસ હજારથી વધુ એનસીસી કેડેટ્સ સામેલ થયા એનસીસીના આ કેડેટ્સે દરિયા કિનારાઓ પર સફાઈ કરી ત્યાંથી પ્લાસ્ટિક કચરો ઉપાડીને તેને રિસાયકલિંગ માટે ભેગો કર્યો આપણા દરિયાકિનારાઓ આપણા પહાડો ફરવાલાયક ત્યારે જ બને છે જ્યારે ત્યાં સફાઈ થાય ઘણા બધા લોકો કોઈક સ્થળે જવા માટે જીવનભર સપના જુએ છે પરંતુ જ્યારે ત્યાં જાય છે ત્યારે જાણતા અજાણતા જ કચરો પણ ફેલાવીને આવે છે આ દરેક દેશવાસીઓની જવાબદારી છે કે જે જગ્યા આપણને આટલી ખુશી આપે છે આપણે તેને અસ્વચ્છ ન કરીએ સાથીઓ મને સાફ વોટર નામના એક સ્ટાર્ટઅપ વિશે જાણ થઈ જેને કેટલાક યુવાનોએ શરૂ કર્યું છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની મદદથી લોકોને તેમના વિસ્તારમાં પાણીની શુદ્ધતા અને ગુણવત્તા સાથે જોડાયેલી બાબતો વિશે જાણકારી આપશે તે સ્વચ્છતાનું જ આગળનું પગલું છે લોકોના સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે તે સ્ટાર્ટઅપના મહત્વને જોતા તેને એક ગ્લોબલ એવોર્ડ પણ મળ્યો છે સાથીઓ એક કદમ સ્વચ્છતા કી ઓર આ પ્રયત્નમાં સંસ્થાઓ હોય કે સરકાર દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા છે આપ સૌ જાણો છો કે પહેલા સરકારી કચેરીઓમાં જૂની ફાઇલો અને કાગળોનો કેટલો ઢગલો પડી રહેતો હતો જ્યારથી સરકારે જૂની પદ્ધતિઓને બદલવાનું શરૂ કર્યું છે તે ફાઇલ્સ અને કાગળના ઢગલા ડિજિટાઈઝ થઈને કોમ્પ્યુટરના ફોલ્ડરમાં સમાતા જઇ રહ્યા છે જેટલું જૂનું અને પેન્ડીંગ મટીરીયલ છે તેને પૂરું કરવા માટે મંત્રાલયો અને વિભાગોમાં વિશેષ અભિયાન પણ ચલાવાઈ રહ્યું છે આ અભિયાનથી કેટલીક ખૂબ રસપ્રદ બાબતો સામે આવી છે પોસ્ટ ખાતામાં જ્યારે તે સફાઇ અભિયાન ચાલ્યું ત્યારે ત્યાંનું જંક યાર્ડ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયું હવે આ જંકથાર્ડને કોર્ટયાર્ડ અને કાફેટેરિયામાં બદલી કઢાયું છે એક તરફ જંકથાર્ડ ટુ વ્હીલર્સ માટે પાર્કિંગ સ્પેસ બનાવાયું છે આ રીતે પર્યાવરણ મંત્રાલયે પોતાના ખાલી થયેલ જંકયાર્ડને વેલનેસ સેન્ટરમાં પરિવર્તિત કરી દીધું શહેરી કાર્ય મંત્રાલયે તો એક સ્વચ્છ એટીએમ પણ સ્થાપિત કર્યું છે તેનો હેતુ છે કે લોકો કચરો આપે અને બદલામાં કેશ લઈને જાય સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના વિભાગોએ વૃક્ષ પરથી ખરી પડતા સૂકા પાંદડાઓને અને જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવાનું શરૂ કર્યું છે આ વિભાગ વેસ્ટ પેપરમાંથી સ્ટેશનરી પણ બનાવવાનું કામ કરી રહ્યું છે આપણા સરકારી વિભાગ પણ સ્વચ્છતા જેવા વિષય પર આટલા જ ઇનોવેટીવ થઈ શકે છે કેટલાક વર્ષ પહેલા સુધી કોઈને પણ આવો વિશ્વાસ પણ નહોતો થતો પરંતુ આજે તે વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે આજ તો દેશનો નવો વિચાર છે જેનું નેતૃત્વ દરેક દેશવાસી મળીને કરી રહ્યા છે મારા વાલા દેશવાસીઓ મન કી બાતમાં આ વખતે પણ આપણે ઘણા બધા વિષયો પર વાત કરી છે દર વખતની જેમ એક મહિના પછી આપણે ફરી મળીશું પરંતુ બે હજાર બાવીસમાં દરેક નવી શરૂઆત પોતાના સામર્થ્યને ઓળખવાનો પણ એક અવસર લઈને આવે છે જે લક્ષ્યોની પહેલા આપણે કલ્પના પણ નહોતી કરતા આજે દેશ તેના માટે પ્રયત્ન કરી રહ્યો છે આપણે ત્યાં કહેવાયું છે ક્ષણશ કણશ્વ વિદ્યામ અર્થ ચ સાધયત ક્ષણે નષ્ટે કુતો વિદ્યા કણે નષ્ટે કુતો ધનમ એટલે કે જ્યારે આપણે વિદ્યા અર્જિત કરવી હોય કંઈક નવું શીખવું હોય કરવું હોય ત્યારે આપણે દરેક ફળનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે આપણે ધન અર્જિત કરવું હોય એટલે કે ઉન્નતિ પ્રગતિ કરવી હોય ત્યારે દરેક કણનું એટલે કે દરેક સંસાધનનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ કેમ કે પળ નષ્ટ થવાથી વિદ્યા અને જ્ઞાન જતું રહે છે અને કણ નષ્ટ થવાથી ધન અને પ્રગતિના રસ્તા બંધ થઈ જાય છે આ વાત આપણા સૌ દેશવાસીઓ માટે પ્રેરણા છે આપણે કેટલું બધું શીખવાનું છે નવા નવા ઇનોવેશન્સ કરવાના છે નવા નવા લક્ષ્ય હાસિલ કરવાના છે એટલા માટે આપણે એક પણ પળ વેડફ્યા વગર કાર્યરત રહેવું પડશે આપણે દેશને વિકાસની નવી ઉંચાઇઓ પર લઈને જવાનો છે એટલા માટે આપણે આપણા દરેક સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે તે એક રીતે આત્મનિર્ભર ભારતનો પણ મંત્ર છે કેમ કે આપણે જ્યારે આપણા સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશું તેને વ્યર્થ નહીં જવા દઈએ ત્યારે જ આપણે લોકલની તાકાતને ઓળખીશું ત્યારે જ તો દેશ આત્મનિર્ભર બનશે એટલા માટે આવો આપણે આપણો સંકલ્પ દોહરાવીએ કે મોટું વિચારીશું મોટા સપના જોઈશું અને તેને પૂરા કરવા માટે જીવ રેડી દઈશું અને આપણા સપના માત્ર આપણા સુધી સીમિત નહી રહે આપણા સપના એવા બનશે કે જેનાથી આપણો સમાજ અને દેશનો વિકાસ જોડાયેલો હોય આપણી પ્રગતિથી દેશની પ્રગતિના રસ્તા ખુલશે અને તેના માટે આપણે આજને જોતરવી પડશે એક પળ પણ વેડફ્યા વગર એક કણ પણ વેડફ્યા વગર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ સંકલ્પ સાથે આવનારા વર્ષોમાં દેશ આગળ વધશે અને બે હજાર બાવીસ એક નવા ભારતના નિર્માણ માટેનું સ્વર્ણિમ પૃષ્ઠ બનશે આ જ વિશ્વાસ સાથે આપ સૌને બે હજાર બાવીસની ઘણી બધી શુભકામનાઓ ખૂબ ખૂબ ધન્યવાદ